સુરત જિલ્લાના બારડોલી ગંગાધરા વચ્ચે ભૂસાવલથી અમદાવાદ જતી ખાનગી ટ્રાવેલ્સની બસ ખાડીમાં પલટી મારી ગઈ હતી, જેથી બાળકો મહિલાઓની ચીચિયારોથી રોડ ગુંજી ઉઠ્યો હતો. બસમાં સવાર 15 જેટલા મુસાફરોને ગંભીર ઈજા પહોંચી હતી, જેથી તમામને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યારે 5 ગંભીર રીતે ઈજાગ્રસ્ત મુસાફરને સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. યસ ટ્રાવેલ્સની ખાનગી બસ મહારાષ્ટ્ર ભૂસાવલથી 35 જેટલા મુસાફરો ભરીને અમદાવાદ રવાના થઈ હતી. રાત્રે 2:30 વાગ્યાના વચ્ચે સુરત જિલ્લાના બારડોલી ગંગાધરાથી પસાર થતી હતી. દરમિયાન અચાનક બસ ખાડીમાં પલટી મારી ગઈ હતી. બંને ઇંધણમાં રહેલા મુસાફરો બુમાબુમ થઈ હતી. બસે 3 પલટી મારી જતા મુસાફરો એકબીજાની ઉપર દબાઈ ગયા હતા. બાળકો મહિલાઓની ચિચિયારી બાદ રાહદારીઓ મદદે દોડી આવ્યા હતા. ખાડીમાં પલટી મારી ગયેલી બસમાંથી તમામ મુસાફરોને બહાર કાઢ્યા બાદ 108ની મદદથી તમામને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. 35 જેટલા મુસાફરો પૈકી 15 જેટલા ગંભીર ઈજાગ્રસ્તને પહોંચી છે, જ્યારે 5 જેટલા મુસાફરોને સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઈજાગ્રસ્તોમાં બાળકો મહિલાઓનો પણ સમાવેશ થાય છે. બસમાં સવાર મુસાફરોએ આરોપ મૂક્યો હતો કે રાત્રે 2:30 થી 3 વાગ્યાની વચ્ચે આ બનાવ બન્યો છે. ડ્રાઈવર અને કંડક્ટર ચાલુ બસે કૂદી ગયા હતા. આ સાથે યશ ટ્રાવેલ્સના ડ્રાઈવર દારૂના નશામાં બસ ચલાવતો હતો. ઘટના બાદ ડ્રાઈવર અને કંડક્ટર પણ જોવા મળ્યા ન હતા.